નમસ્તે વિદ્યાર્થીની મિત્રો, ધોરણ છ વિષય વિજ્ઞાન, વિજ્ઞાનમાં આપણે પાઠ 12મો, તેમાં આપણે પ્રવૃત્તિ 1માં જોયું કે ટોર્ચ છે તે કેવી રીતે તેમાં લાઇટ ચાલુ થાય છે, કે સ્વિચ ઓન કરો તો બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે, પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહે છે. આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે, જેમ કે આકૃતિ 12.2માં દર્શાવેલ છે. આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે. આ મોટા તારોમાંથી એક મોટો તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલ હોય છે. આકૃતિમાં બતાવ્યા મુજબ બીજો મોટો તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલ હોય છે. બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો તથા ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ ધ્રુવ છે. આ બંને ટર્મિનલ એવા પ્રકારે રાખવામાં આવે છે કે તે એકબીજાને અડકી ન શકે. ઘરમાં ઉપયોગ લેવામાં આવતા વિદ્યુત બલ્બની પણ આવી જ સંરચના હોય છે. આવા પ્રકારના વિદ્યુત કોષ તથા વિદ્યુત બલ્બ બંનેમાં બે બે ટર્મિનલ હોય છે. તેમાં આ બે ટર્મિનલ શા માટે હોય છે? વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ. આપણે જોઈએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ. આવું આપણે કેવી રીતે કરીશું? આપણે પ્રવૃત્તિ 2માં જોઈએ. વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલા વિદ્યુત તારના 4 ટુકડા લો. તારના ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિકનું આવરણ થોડું કાઢી નાખો. આવી રીતે બંને છેડે ધાતુનો તાર ખુલ્લો થઈ જશે. બે તારના અનાવરિત થયેલ ભાગને વિદ્યુત કોષ તથા બીજા છેડાઓને બલ્બ સાથે આકૃતિ 12.3 તથા 12.4માં દર્શાવ્યા મુજબ જોડો. આ બે વાયરથી જોડાયેલ બલ્બ છે. બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે તે ટેપનો ઉપયોગ કરી શકો છો. વિદ્યુત કોષને તાર સાથે જોડવા માટે રબર બેન્ડ અથવા ટેપનો ઉપયોગ કરી શકો છો. હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ 6 રીતે જોડો, જેમ કે આકૃતિ 12.5 થી 12.5F માં બતાવવામાં આવ્યું છે. પ્રત્યેક સ્થિતિ તપાસો. અહીંયા આપેલું છે એ બી સી ડી ઈ અને એફ, બરાબર. હવે તપાસો કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. પ્રત્યેક સ્થિતિ માટે હા અથવા ના લખો. હવે તે સ્થિતિઓને ધ્યાનપૂર્વક જુઓ જેમાં બલ્બ પ્રકાશિત થાય છે. આ સ્થિતિઓની સરખામણી બીજી ગોઠવણી સાથે કરો જેમાં બલ્બ પ્રકાશિત થતો નથી. શું તમે આનો ભેદ જણાવી શકો છો? આકૃતિ 12.5Aમાં વિદ્યુત કોષના એક ટર્મિનલથી શરૂ કરીને તમારી પેન્સિલની અણીને વાયર પર ફેરવીને બલ્બ સુધી લાવો. હવે બલ્બના બીજા ટર્મિનલથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડેલ બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણીને લાવો. આ કાર્યને આકૃતિ 12.5ની અન્ય ગોઠવણ માટે પુનરાવર્તિત કરો. શું એ અવસ્થાઓમાં બલ્બ પ્રકાશિત થાય છે જેમાં સેલના એક ટર્મિનલથી વાયરના બીજા ટર્મિનલ સુધી પહોંચવા માટે પેન્સિલને ઉપર ઉઠાવવી પડે છે? બાર પોઈન્ટ 3 વિદ્યુત પરિપથ. પ્રવૃત્તિ 2માં તમે વિદ્યુત કોષના એક ટર્મિનલને તાર દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડ્યો. ધ્યાન આપો કે આકૃતિ 12.5A તથા આકૃતિ 12.5Fની સ્થિતિઓમાં વિદ્યુત કોષના બે ટર્મિનલ બલ્બના બે ટર્મિનલો સાથે જોડાયેલ છે.
આ પ્રકારની ગોઠવણી વિદ્યુત પરિપથનું એક ઉદાહરણ છે. વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે. બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કોઈ પણ વિદ્યુત પરિપથમાં આકૃતિ 12.6માં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ સુધી હોય છે. જ્યારે બલ્બના ટર્મિનલો તાર વડે વિદ્યુત કોષના ટર્મિનલો સાથે જોડવામાં આવે છે તો બલ્બના ફિલામેન્ટથી લઈને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ બલ્બને પ્રકાશિત કરે છે. ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલો હોવા છતાં પ્રકાશિત થતો નથી, એવું બલ્બના ફ્યુઝ્ડ થવાથી એટલે કે ઉડી જવાથી હોઈ શકે છે. ઘણી વખત આપણે ઘરની અંદર બલ્બ છે એ બંધ થઈ જાય તો આપણે શું કહીએ છીએ કે ફ્યુઝ ઉડી ગયો છે. શું તેની અંદર ફિલામેન્ટ અખંડિત થાય છે એટલે કે ફિલામેન્ટ છે તે તૂટી જાય છે. વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ થઈ શકે છે, તેમાંથી એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું. બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહ એટલે કે તેનો કરંટ છે તે પરિપથ તૂટી જાય છે, જેનાથી ફ્યુઝ્ડ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, આથી તે પ્રકાશિત પણ થતો નથી. શું હવે તમે એ જણાવી શકો છો કે આકૃતિ 12.5B સી ડી તથા ઈમાં તમારો પ્રયત્ન કરવા છતાં પણ બલ્બ પ્રકાશિત કેમ ન થાય? હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય છે. શું તમે તમારા માટે એક ટોર્ચ બનાવવાનું પસંદ કરશો? હવે આપણે પ્રવૃત્તિ 3 છે તે પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. નમસ્તે.